अंतराल बाद भक्ति रस में आपनु स्वागत छे। वर्तमान समय में मनुष्य भौतिकता तरफ आंधळी डोट मूकी छे अने आ आंधळी डोट पाछळ क्यारेक ते कर्जना चुंगाल में खूब ज खराब रीते फसाई जतो होय छे। तो केवी रीते आप कर्जमांथी मुक्त थशो, कई रीते तमारी नाणाकीय स्थिति सानुकूल बनशे, आवो आ सुंदर उपाय जाणीए शास्त्री मुकुंदभाई पंड्या पासेथी। जय गणेश दर्शक मित्रों, वी टीवी ની ખાસ પેશકશ ભક્તિ રસ કાર્યક્રમ માં હું મુકુંદ પંડ્યા આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। અત્યારના સમયની અંદર કલિકાલની અંદર દર્શક મિત્રો પૈસા બહુ મહત્વની વસ્તુ છે। નાણાકીય સમસ્યાઓ જ્યારે મનુષ્યને સર્જાતી હોય ત્યારે મનુષ્ય મેન્ટલી બહુ ડિપ્રેશનની અંદર આવી જતો હોય છે અને આ નાણાકીય સમસ્યાના લીધે ક્યાંક ને ક્યાંક કૌટુંબિક સમસ્યાઓ પણ ક્રિએટ થતી હોય છે અને ક્યાંક ને ક્યાંક આ નાણાકીય સમસ્યાની અંદર જ્યારે જ્યારે કર્જનું પ્રમાણ સવિશેષ માત્રામાં વધી જતું હોય એટલે કે મનુષ્ય પોતે જ્યારે કર્જ લેતો હોય છે ત્યારે એને ખ્યાલ નથી હોતો કે હું આ કર્જની માયાજાળની અંદર એટલો બધો ફસાઈ જવાનો છું કે આ કર્જની માયાજાળની અંદરથી હું બહાર નહીં નીકળી શકું, અને ત્યારે એ મનુષ્ય મૃત્યુ સુધીનું પગલું ભરી લેતો હોય છે। મનુષ્ય જો પોતાના ગ્રહો જોઈ પોતાના ખાસ કરી અને એ ત્યારબાદ પોતે કર્જ લે તો એને કર્જની અંદર સારો એવો લાભ મળી શકે ને ઝડપથી નીકળી શકે। દર્શક મિત્રો, આપણા ઋષિ મુનિએ બહુ સુંદર મજાની વસ્તુ પોતે કીધેલી છે અને એ જ વસ્તુ ઉપર જો આપણે ચાલીએ તો આપણે જીવનની અંદર ક્યારેય મુસીબતોની અંદર ફસાતા નથી। આપણા ઋષિ મુનિઓ કહીને ગયા કે સ્થાપ્યમ સમાપ્યમ શનિ ભૌમ વાસરે, ક્યારેય પણ તમે કર્જ લ્યો, કોઈ પણ વસ્તુની તમારે શરૂઆત કરવી છે અથવા વસ્તુને તમારે પરિપૂર્ણ કરવી છે તો તમે શનિવાર અથવા મંગળવાર લો, પરંતુ તમારે કર્જ લેવું હોય તો ક્યારેય તમારે મંગળવાર ન લેવો જોઈએ। મંગળવારે લીધેલું કર્જ ક્યારેય પરિપૂર્ણ નથી થતું અને અંત સમય સુધી આ કર્જને ચૂકવવા માટે મનુષ્યએ અનેક જાતના ફાંફા પણ મારવા પડે છે, એટલે અનેક જાતનું કષ્ટ પણ વેઠવો પડે છે। મંગળ ગ્રહ દર્શક મિત્રો ખાસ કરીને કર્જનો કારક ગ્રહ ગણવામાં આવે છે અને મંગળવાર એ પણ કર્જને લગતી, તમે કોઈ પણ તમે બેંકની લોન લેતા હો તો એ લોનમાં પણ તમારે મંગળવારે સાઇન કરવા માટે ન જવું જોઈએ। હંમેશાને માટે તમે સાઇન કરવા માટે જાઓ એમાં પણ તમારે કઈ પેનનો તમે યુઝ કરો છો એ પણ બહુ મહત્વની વાત છે। બ્લેક પેનનો યુઝ પણ તમે જો કર્જની અંદર કરશો તો પણ તમે કર્જની અંદર દબાતા જ જશો, કારણ કે બ્લેક કલર છે એ શનિનો કારક છે અને તમે જો એ વસ્તુને તમે એનેથી તમે સાઇન કરશો તો તમારે કર્જની સમસ્યાની અંદરથી બહાર નીકળવામાં તમારે તકલીફ થશે। તો આજે આપણે ખાસ કરીને કર્જ વિષય ઉપર જ ચર્ચા કરીએ છીએ। દર્શક મિત્રો, કોઈ પણ વ્યક્તિ એ પોતે કર્જની અંદર જ્યારે બેસી જતો હોય, કર્જની અંદર વધારે પડતું એના ઉપર કર્જ થતું હોય છે, ત્યારે એના જન્માક્ષરની અંદર ક્યાંક ને ક્યાંક નીચસ્થ મંગળ ફાળો ભજવતો હોય છે। એટલે કર્ક રાશિનો મંગળ જ્યારે મનુષ્યના જીવનની અંદર હોય, મનુષ્યના જન્માક્ષરની અંદર હોય, ત્યારે અવશ્ય એ કર્જની અંદર જ છુપાઈ જતો હોય છે અને કર્જની સમસ્યાઓ એને વારે ઘડીએ સતાવતી હોય છે। આવા જાતકો કોઈ વ્યક્તિને પૈસા આપે તો પૈસા પરત ન થાય, કોઈની પાસેથી પૈસા લે તો ચૂકવવા માટે પણ પ્રયત્ન કરવા છતાં એ વ્યક્તિને પોતે ચૂકવી નથી શકતો। દર્શક મિત્રો, આજે આપણે એ જ વિષય ઉપર કે તમારા જન્માક્ષરની અંદર જો મંગળ નીચસ્થ બને છે, મંગળ મીન રાશિનો છે, તો તમે કર્જને નહીં ચૂકવી શકો। તો આ કર્જને ચૂકવવા માટે ગણપતિ ઉપાસના ઉત્તમમાં ઉત્તમ છે। મંગળવાર છે, ભગવાન ગણેશની ઉપાસના કરો તો ઉત્તમમાં ઉત્તમ તમને રિઝલ્ટ મળે અને સાથે સાથે તમે મંગળના ઉપાયો કરો તો પણ તમને વિશેષ પ્રકારનો ફાયદો મળી શકે। મંગળવાર એ ખાસ કરીને હનુમાનજીના મંદિરે જે વ્યક્તિને કર્જનું પ્રમાણ વિશેષ રહેતું હોય આવા વ્યક્તિઓ મંગળવારના દિવસે હનુમાનજીના મંદિરે 2 કેળા અને ગોળ અર્પણ કરે તો પણ એને કર્જની અંદરથી રાહત મળતી જણાય। મંગળવારના દિવસે મસૂરની દાળનું પહેલા સેવન કરી અને પછી ભોજન કરે તો પણ એને કર્જની સમસ્યા દૂર થતી જણાય। આવા વ્યક્તિઓ ભગવાન ગણેશની ઉપાસના કરે, ગણપતિ મહારાજને દુર્વા અર્પણ કરી અને ગણપતિ અથર્વ શીર્ષનો પાઠ કરે, નમસ્તે ગણપતયે ત્વમેવ પ્રત્યક્ષમ તત્વમસી, આ અથર્વ શીર્ષનો જો પાઠ કરે, એમાં પણ 11 અથર્વ શીર્ષનો પાઠ કરવામાં આવે તો પણ આવા વ્યક્તિઓને કર્જની સમસ્યાની અંદરથી મુક્તિ મળે છે। મંગળ ગ્રહના લીધે જ્યારે જ્યારે મનુષ્યને કર્જની સમસ્યા સતાવતી હોય તો સમજી લેવાનું કે એનો ગુસ્સો પણ વધારે રહેતો હશે, આવા વ્યક્તિઓને अचानक एक्सिडेंटली नाણાકીય જાવકનું પ્રમાણ પણ વિશેષ માત્રામાં રહેતું હોય છે અને આવા વ્યક્તિઓની અમુક સમયાંતરે કૌટુંબિક પરિસ્થિતિઓ પણ બગડતી હોય છે। એટલે કે જે લોકોનો મંગળ નિર્બળ હોય છે એવા વ્યક્તિઓના ભાઈ ભાંડુ સાથેના સંબંધો પણ ક્યાંક ને ક્યાંક બગડેલા જ રહેતા હોય છે। તો આવા વ્યક્તિઓએ મંગળવારના ઉપવાસ કરવા જોઈએ, मंगलवारे हनुमान चालीसानो पाठ करवो जोईए, मंगलवारना दिवसे भगवान गणेशनी उपासना करवी जोईए, गणपति महाराजने गोळ अने घीनो प्रसाद दुर्वा अर्पण करी अथर्वशीर्षनो पाठ करवाथी पण आ मंगळनी समस्यानी अंदरथी आरामथी पोते मुक्त थई शके छे। दर्शक मित्रों, एक खास करीने स्तोत्र आवे छे जे सुंदरकांड जेवी रीते होय छे एवी रीते किष्किंधा कांड आवे छे। रामायणनी अंदर आ किष्किंधा कांडनुं बहु विशेष प्रकारनुं महत्व छे। व्यक्तिओ कर्जनी अंदर वधारे पड़ता छुपाई गेला होय, जे व्यक्तिओ कर्जनी अंदर वधारे पड़ता दबाई गेला होय अने कर्जनी अंदरथी निकळी न शकता होय के जेने मृत्यु सिवाय कोई आरो नथी, एवा व्यक्तिओ जो किष्किंधा कांडनो पाठ करे तो अवश्य कर्जनी अंदरथी मुक्त थई शके छे अने आरामथी एनुं कर्ज पण दूर थई शके छे। आम दर्शक मित्रों, जो मंगल ने लगती तमारे कोई पण प्रकारनी समस्या होय तो तमे आ उपाय करी शको छो अने सारा एवा लाभ पण प्राप्त करी शको छो। जय गणेश। तो बस आज रीते रोजे रोज भक्ति रस में आपने जणावता रहीशुं सनातन धर्मशास्त्रनुं महत्व अने विविध तीर्थोनी दर्शन यात्रा। हाल मने रजा आपशो, परंतु आवतीकाले पण जोवानुं चूकशो नहीं। धर्मना आध्यात्मिक ज्ञान साथे भक्तिनु मोक्षदायी भानु पीरसती अमारी विशेष रजूआत भक्ति रस। नमस्कार।